ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણું આગળ ધોરણ છમાં તો કે આપણે કયું ચેપ્ટર તો કે સાતમું ચેપ્ટર પહોંચ્યા હતા શુભાષિત શુભાષિતાનો મતલબ શું થાય પહેલાં એ આપણે ખબર હોવી જોઈએ સુભાષિતનો મતલબ એ થતો હોય છે કે કોઈ આપણે કહીને કે નાની પંક્તિમાં કે બે લીટીમાં ઘણું બધું સમજાવી દેવાનું આપણે ઘણી વખત બોર્ડવાની એમાં સુવિચારો લખેલા હોય તો સુવિચારો એનો મતલબ શું કે નાની એમથી એક જ લાઈનમાં આપણે કેટલું બધું સમજાવી દીધું હોય એની વાત કે હવે આપણે જ્યાં સુધી આગળ જ્યાં સંસ્કૃત આવશે ત્યારે એક ચેપ્ટર તો આપણે કહેવું તો કે શુભાષિતનું રહેશે જ કે દર વખતે એક ચેપ્ટર કેવું આપણે શુભાષિતનું કે તેમાંથી બે લીટીમાં કે એક લીટીમાંથી આપણે ઘણું બધું સમજાવી દેવામાં આવેલું હોય તો એને શું કહેવાય શુભાષિતાની ચાલો પેલો જ છે એના આપણે શું જોઈએ શબ્દા જોઈએ હસ્તસ્ય એટલે હાથ નું ભૂષણમ એટલે આભૂષણ ઘરેણું એટલે દાન કરી પેલો આપણે તો કે શ્લોક જોઈએ શું કહેવાય છે હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્ર ભૂષણ કી પ્રયોજ એટલે હાથનું હાથનું ઘરેણું શું છે દાન કે આપણે કોઈને દાન આપેલું એ જ સાચું શું છે આપણું આભૂષણ છે એ જ આપણા ઘરેણાં છે સત્યશ કંઠશ્ય ભૂષણ હંમેશા સત્ય એટલે સાચું કંઠ એટલે ગળા અને ભૂષણ એટલે કે ગળાનું સાચું ઘરેણું શું છે કે આભૂષણ શું છે તો આપણે સાચું બોલવું તે કે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે વાત કરીએ તો કેવી સાચું બોલવું કે એ જ આપણું સૌથી મોટું ઘરેણું છે શ્રોતસ્ય ભૂષણમ સ્રોત્ય એટલે સાંભળું શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રે કી પ્રયોજનમ કે શું કે આપણે સાંભળવું કેવું તો કે કે કાનનું ઘરેણું શું છે જ્ઞાન કે આપણે આપણા કાનમાં કે આપણે સાંભળીએ કેવું કે આપણા માટે સારું હોય કે એમાંથી આપણે કાંઈ શીખવા મળતું હોય જ્ઞાન મળતું હોય એવી બાબતો જ આપણે શું છે એ સાંભળવી જોઈએ કી પ્રયોજ કે તો અન્ય ઘરેણાંની શું કામ છે આપણે પ્રયોજનમ એટલે કામ કે બીજા ઘરેણાની શું છે આપણે બધા ઓલા દાગીના ને કે હાર ને કે એ બધું એની શું જરૂર છે સાચું ઘરેણું આપણે શું છે તો કે હાથ હાથ છે શું કે આપણા હાથેથી આપણે કોઈને દાનમાં આપેલું તે કે આપણે કોઈ વ્યક્તિને દાનમાં જે વસ્તુ આપી તો એ શું છે સાચું આપણું એ ઘરેણું છે પછી આપણા ગળાનું શું છે તો કે સચ્ચાઈ સાચું બોલવું તે આપણા ગળાનું ઘરેણું છે કે આપણે બોલીએ છીએ આપણા ગળાથી તો કે કેવું હંમેશા સાચું જ આપણે બોલવું જોઈએ અને કાનનું તો આપણે કેવી બાબતો સાંભળવી જોઈએ તો કે આપણે એમાંથી કંઈ શીખવા મળે તેવી કે જ્ઞાનની બાબતો આપણે સાંભળવી જોઈએ તો બીજા ઘરેણા શું કામ છે કે ઘરેણા શા કામના છે તે આ હતો આપણો પહેલો શુભાષ હવે બીજો જોઈએ કાકહ એટલે કાગડો કૃષ્ણ એટલે કાળ પિન્ન પિન્નક એટલે કોયલ પીક કાયક એટલે કોયલ અને કાગડો બે ભેગો આપેલું છે આપણે કહ એટલે શો ભેદ એટલે તફાવત વસંતા સમયે પ્રાપ્તિ વસંત ઋતુના સમય આવતા કાકહ કાકહ એટલે કાગડો કાગડો છે પિકહ પિકહ કોયલ કોયલ છે ચાલો હવે આપણે એનો શબ્દાર્થ જોઈએ અલુ સુભાષિતોનો આપણે પહેલો શ્લોક આપેલો છે એ જોઈએ કાકહ કૃષ્ણ કાગડો કાળો છે પિનહ કૃષ્ણ કોયલ પણ કાળી છે આપણે બેય જોઈએ તો બે કેવા છે કલરમાં તો બે કાળા છે કો ભેદ કાય ઝાડમાં છુપાય ને જો એ બેઠા હોય તો આપણે ખબર ન પડે કે કોણ કાગડો છે કે કોયલ છે એ આપણે સમજી શકતા નથી તો શું કહે છે કે વસંત સમયે પ્રાપ્ત કાક કાક પિન્ન પિન્ન કે જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે ખબર પડે છે કે કાગડો શું છે કાગડો છે અને કોયલ છે તે કોયલ શું કહે છે આમાં કે વસંત ઋતુ સમય આવે ત્યારે કોયલ શું છે એ ટહુકા કરતી હોય તો ત્યારે આપણે ખબર પડી જાય છે કે આ તો કોયલ છે કે કોયલ બોલે છે કેમ કે કાગડાનો અવાજ આપણે ખબર પડી જાય કાગડાનો અવાજ કેવો કે આપણા કાનને ગમે નહીં તેવો હોય છે કે આપણે સાંભળવો ન ગમે તેવો હોય છે એટલે કે છે કે કાગડો કાગડો છે ને કોયલ કોયલ છે કે બેનના રંગ સરખા છે પણ બંનેના ગુણ કેવા છે અલગ અલગ છે કે સાચો સમય આવે ત્યારે ખબર પડે છે કે કોણ માણસ શ્રેષ્ઠ છે તે એમ પણ કહી શકે ચાલો આખાનું આપણે ગુજરાતી જોઈએ શું થશે કાગડો કાળો છે કોયલ પણ કાળી છે કોયલ અને કાગડામાં સો તફાવત છે બેમાં શું ફેર શું છે વસંતનો સમય આવતા કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે ત્યારે આપણે ખબર પડે છે કે સાચું કોણ છે કે સાચે કોયલ છે કે કાગડો છે હવે એના પછીનો ત્રીજો આપણે જોઈએ યથા એટલે જેવું જેવો જેવી એમાંથી કોઈ પણ થઈ શકે ચિંતમ એટલે મન ચિત્ત યથા એટલે તેવું તેવો વાચ એટલે વાણી ક્રિયા એટલે ક્રિયા કર્મ વાણિયમ એટલે વાણીમાં સાધુનામ એટલે સજ્જનોની સત્પુરુષોની એકરૂપતા એટલે સમાનતા હવે એના પછીનો ચોથો આપણે જોઈએ યથાચિત્ત તથા વાચન જેવું મન તેવી વાણી હવે આપણું મન જેવું હોય ને આપણે એવું જ બોલતા હોય કે આપણા મનમાં જે વાત રહેલી હોય તો આપણે બોલી પણ કેવું તેવું વાચસ્થા ક્રિયા હવે શું કે છે જેવી વાણી તેવું ક્રિયા એટલે કર્મ કામ ચિત્તે વાચી ક્રિયા ચ સાધુ નામે રૂપે હવે શું છે કે મન વચન અને કર્મમાં કેવા સજ્જનો એક સમાન હોય છે કેની વાત કે જે સારી વ્યક્તિ છે એના કેવા મન પણ સરખું હોય કર્મ એટલે કામ પણ સરખું હોય અને વચન કે એને જે બોલેલું છે એ પણ કેવું તો કે સચું હોય કે એને જે કીધું છે એ કાર્ય શું કરશે એ પૂર્ણ જ કરશે કે જેનું મન અને વાણી જેનું વાણી અને વાણી તેવું કર્મ મન વચન અને કર્મમાં સજ્જનો એક સમાન હોય છે કે સારી વ્યક્તિ છે સજ્જન પુરુષ છે એ શું છે કે એનું બધું ત્રણે ત્રણ વસ્તુ કેવી સરખી જોઈએ કામ પણ સારું જોઈએ મન પણ સારું હોય અને વચન કે એ જે કહેતા હોય એ કાર્ય પૂર્ણ કરે કે સજ્જન વ્યક્તિ છે તેના આ ત્રણે તંગ કેવા હોય છે એક સરખા જ હોય છે હવે એના પછીનો આપણે જોઈએ સર્વતી તમયતી સઘળા તીર્થમાં સર્વદેવમયા સઘળા દેવોનું સ્વરૂપ તસ્માત તેથી તે કારણે આપણે એમ કહી શકીએ ભારત પિતરમ એટલે માત પિતરમ માતા અને પિતાને સર્વ પ્રયત્ને પૂરા પ્રયત્નથી પૂજ્યંતી એટલે પૂજવા જોઈએ હવે શું કહે છે ચાલ આપણે જોઈએ સર્વ સર્વતીર્થયમ માતા સર્વદૈવ મયા કે આપણું સાચું તીર્થ કે આપણે બધી યાત્રા કરવા એમ કે આજે અમે આ યાત્રા કરવા જવાનું પણ આપણું સાચું તીર્થ શું છે તો કે માતા કે આપણે માતાની સેવા કરી એને કામમાં મદદ કરીએ શું છે એ જ આપણું સાચું તીર્થ તીર્થ એટલે આપણે મંદિરે ને વાનમાં જઈએ એ જ એના કરતાં આપણે માતાને મદદ કરીએ ને એ કરીએ એ જ આપણું સાચું તીર્થ છે સર્વદેય પિતા કે પિતા છે સર્વ દેવતાનું સ્વરૂપ છે કે આપણે બધા ભગવાનને નમન કરીએ એના કરતાં રોજ જો આપણે આપણા પિતાને પગે લાગીએ તો એ કેવું કે આપણે બધા ભગવાનને પગે લાગીએ એના બરાબર જ છે માતરમ પિત્તરમ તસ્માત સર્વપ્રયે સર્વપ્રય પૂજ્ય તેથી આપણે કે નહીં તો કે પહેલાં તો માતા અને પિતાની પૂજા કરવી જોઈએ કે એની પૂજા આપણે પૂજા ભાવના રાખવી જોઈએ કે આપણે સૌથી પહેલાં શું કરવું જોઈએ તો કે એને આપણે પૂજા કરવી જોઈએ શું પાછું જોઈએ એક વખત એનું ગુજરાતી માતા સર્વ તીર્થનું સ્વરૂપ છે પિતા સર્વ દેવતાનું સ્વરૂપ છે તેથી પૂરા પ્રયત્નથી માતા પિતા પ્રત્યે પૂજા ભાવના રાખવી જોઈએ કે આપણે એનો આદર કરવો જોઈએ પૂજા ભાવના એટલે આપણે એમ નથી કહેતા કે રોજ એની આગળ દીવો કરવો અને એને કરવું પણ શું કે એનું આપણે માન સન્માન રાખવું જોઈએ એની વાત થાય છે કે માતા છે આપણે બધા જાત્રા કરવાનું એવું કરીએ એના કરતાં શું છે તો કે એને આપણે સર્વતીર્થ કે આપણે બધા તીર્થે જાય છીએ એના કરતાં તો આપણે માતાને પાસે બેસીને એની પાસે પગે લાગી તો એ જ આપણું તીર્થ છે અને આપણા પિતા છે ને તો આપણે દેવતાને કે ભગવાનને જે રીતે માનીએ એવી રીતે એને માનવા જોઈએ ચાલો એના પછીને જોઈએ સુખાર્થીની સુખની ઈચ્છાવાળો

વિદ્યા છોડી દેવી જોઈએ શું કામ કેમકે આપણે ભણીએ તો મહેનત તો કરવી પડે કે એમને એમ તો કોઈ પણ આપણે પાસ કે થવાના નથી તો એના માટે શું કરવું પડશે મહેનત કરવી પડશે વિદ્યાથી તજ તે સુખમ જો જેને સાચે જ વિદ્યા મેળવી છે તો એને શું તો કે ત્યાગ કરવો જોઈએ સુખનો ત્યાગ કરવો જોઈએ બેઠા રહીને એ આરામથી મોડા મોડા ઉઠીને નિરાતે રમવું ને ખાવું પીવું તો એને શું કે જેને વિદ્યા મેળવી છે સાચે જ શીખવું છે તો એને સુખનો ત્યાગ કરવો જોઈએ સુખાર્થીના કૃતો વિદ્યા વિદ્યાર્થીના કૃતો સુખમ કે સુખની ઈચ્છાવાળાએ વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે શું કહે છે આમાં કે જો આપણે સુખથી રહેવું હોય તો આપણે વિદ્યા પ્રાપ્ત કરી શકીએ નહીં તો આપણે મહેનત કરવી પડે કે આપણે કાંઈ શીખવું છે તો એના માટે આપણે ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક કરવું પડે તો આપણે ક્યારેક વહેલા ઉઠીને કે મોડે સુધી વાંચવું પડે તો એ શું છે આપણે ઘણા બધા સુખનો ત્યાગ કરવો પડે અને જો જેને શું છે એ કહે છે કે વિદ્યાની ઈચ્છાવાળા હોય તો એને ઘણા બધા સુખ જે આપણે કીધા કે આપણે રમવાનું કે એ બધાનું શું કરવો પડે ત્યાગ કરવો પડે એ બધું આપણે છોડી દેવું પડે તો શું કહે છે આપણે પાછું એક વખત જોઈએ સુખની ઈચ્છા કરનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા કરનારે સુખનો ત્યાગ કરવો જોઈએ સુખની ઈચ્છાવાળાએ વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળશે આ શું હતા આપણા જે પાંચે પાંચ શ્લોક હતા એના ભાષાંતર અને એની શબ્દાર્થ તમે લોકો તમારી બુકમાં શબ્દાર્થ અને ભાષાંતર લખી નાખજો હજુ આપણે આનો એક આમાં બતાવી કે હજુ સારી રીતે તમે આને સમજી શકો છો ઓકે હવે આમાં તમે તમારી બાકી બુક્સમાં લખી લેજો કે જેથી કરીને આપણે જ્યારે પાછું શું કે સપ્તમ પાઠ સુભાષિતાની સુભાષિતો સુભાષિતો એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે સુભાષિતને પૃથ્વી પરનું રત્ન કહેવામાં આવ્યું છે કારણ કે નાનકડું એવું સુભાષિત વિચારોની ખાણ છે આપણું જીવન પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે આજે આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષોનું લયબદ્ધ અને ભાવસભર ગાન કરતા શીખીશું હસ્ત ભૂષણ દાન સત્યમ કંઠણ શ્રોત્રણ શાસ્ત્રમ क्षणे किं प्रयोजनम् काकः कृष्ण पिककृष्ण को भेद् काकपीकयो वसन्तसमये प्राप्ते काकः काकः पिक यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया चित्ते वाचिक्रियायां च साधुनामेकरूपता करूपता सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता मातरं पितरं तस्मात् सर्वयत्नेन पूजये ीत्यजेत् विद्या विद्यार्थीत् सुखम् सुखार्थिन कुतो विद्या विद्यार्थिन कुतो सुखम् વિદ્યાર્થી મિત્રો આપણે સપ્તમ પાઠ સુભાષિતાની સુભાષિતોના પહેલા બીજા અને ત્રીજા સુભાષિતોનું ધ્યાનપૂર્વક પઠન કરીશું અને તેનો ભાવાર્થ સમજીશું હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્ર ભૂષણમ શાસ્ત્ર ભૂષણ પ્રયોજનમ ભાવાર્થ હાથનું ઘરેણું દાન છે ગળાનું ઘરેણું સચ્ચાઈ છે કાનનું ઘરેણું જ્ઞાન છે તો અન્ય ઘરેણા શા કામના છે સમજૂતી આ સુભાષિતમાં મનુષ્યના સાચા ઘરેણા વિશેની વાત કરવામાં આવેલી છે અહીં હાથનું સાચું ઘરેણું દાન ગળાનું સાચું ઘરેણું સત્ય કાનનું સાચું ઘરેણું શાસ્ત્ર એટલે કે શાસ્ત્રના ધર્મયુક્ત વચનો છે જો આપણી પાસે આટલા ઘરેણાં હોય તો બીજા ઘરેણાંની શી જરૂર છે મનુષ્યની સાચી ઓળખ તેનામાં રહેલા ગુણોથી થાય છે વ્યક્તિમાં રહેલા ગુણો જ ખરા અર્થમાં તેને દીપાવે છે नहीं के बाह्य सोना चांदी ना आभूषणों आ, आ सुभाषित द्वारा आपने हाथ ने हमेशा दान थी कंठ ने सत्य थी तथा कान ने शास्त्रवचन सुशोभित राखवा प्रेरणा मे का कृष्ण पिकह कृष्ण को भेद काक हो वसंत समय प्राप्ते કાકહ કાકહ પિકહ પિકહ ભાવાર્થ કાગડો કાળો છે કોયલ કાળી છે કોયલ અને કાગડામાં શો તફાવત છે વર્ષાઋતુનો સમય આવતા કાગડો એક કાગડો છે અને કોયલ એક કોયલ છે સમજૂતી આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે દેખાવમાં કે રંગમાં સમાન લાગતી વસ્તુ કે વ્યક્તિ ખરેખર સમાન હોતી નથી યોગ્ય સમયે બંને વચ્ચેનો તફાવત આપણને સમજાઈ જ જાય છે જેમ કે કાગડો અને કોયલ બંનેના રંગ અને દેખાવમાં સમાનતા છે અને બંને વચ્ચેનો તફાવત આપણને કયા સમયે જોવા મળે છે તો વસંત ઋતુ સમયે કોયલના કર્ણપ્રિય મીઠા ટહુકાથી ખબર પડી જ જાય છે કે કાગડો એ કાગડો છે અને કોયલ એક કોયલ છે આમ બાહ્ય રીતે એક સરખી લાગતી વસ્તુ કે વ્યક્તિ હકીકતમાં તેના ગુણોને કારણે જ અલગ તરી આવે છે યથાચિત્તમ તથા વાંચો ય વાચાસ્થા ક્રિયા ચિત્તે વાચી ક્રિયાતા ભાવાર્થ જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવું કર્મ મન વચન અને કર્મમાં સજ્જનો એક સમાન હોય છે સમજૂતી આ સુભાષિતમાં સજ્જન પુરુષોની મન વચન અને કર્મની એકરૂપતાનો મહિમા જણાવવામાં આવ્યો છે જેવો વિચાર તેવી વાણી અને જેવી વાણી તેવી ક્રિયા સત્પુરુષો વિચાર વાણી અને ક્રિયામાં સમાન હોય છે એટલે કે તેઓ જેવું વિચારે છે તેવું જ બોલે છે અને જેવું બોલે છે તેવું જ કરે છે આમ આપણે સજ્જન પુરુષોની જેમ હંમેશા મન વચન અને કર્મમાં સમાનતા રાખવી જોઈએ સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરમ પિતરમ તસ્માત સર્વયત્ને પૂજયેત ભાવાર્થ માતા સર્વતીર્થોનું સ્વરૂપ છે પિતા સર્વ દેવોનું સ્વરૂપ છે તેથી પૂરા પ્રયત્નથી માતાપિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ સમજૂતી આ સુભાષિતમાં માતાપિતાનું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે આપણી ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવ કહેવામાં આવેલું છે ભગવાન ગણેશે માતાપિતાની પ્રદક્ષિણાને જ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ગણાવીને માતાપિતાનું મહત્વ સમજાવ્યું હતું વર્તમાન સમયમાં માતાપિતાના ઋણને ભૂલી જઈને સંતાનો તેમણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે આજકાલ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે તે આપણી સંસ્કૃતિ માટે ઘાતક છે આમ અહીં આ શ્લોક દ્વારા માતા પિતાનું ઋણ ભૂલવાને બદલે તેમના પ્રત્યે નાનપણથી જ ગૌરવની અનુભૂતિ થાય છે આપણે હંમેશા આપણા માતા પિતાનું સન્માન કરવું જોઈએ સુખાર્થી ત્યજેત વિદ્યામ વિદ્યાર્થી ત્યજેત સુખમ સુખાર્થીનઃ કુતો વિદ્યા વિદ્યાર્થીનઃ કુતો સુખમ ભાવાર્થ સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે સમજૂતી આ સુભાષિતમાં વિદ્યા અને સુખની વાત કરીને બંને એકસાથે ક્યારેય સંભવી ન શકે તે જણાવવામાં આવેલું છે જેમ કે સુખની ઈચ્છા કરનારને વિદ્યા પ્રાપ્તિ થતી નથી અને વિદ્યા પ્રાપ્તિની ઈચ્છા રાખનારે સુખ છોડવું જ પડે છે તેથી જ કહ્યું છે કે સુખાર્થીને વિદ્યા ક્યાંથી વિદ્યાર્થીને સુખ ક્યાંથી આપણે ભૌતિક સુખ સુવિધાઓ જેમ કે ટીવી જોવું વિડીયો ગેમ રમવી ફરવા જવું ચલચિત્ર જોવું વગેરે સુખોનો ત્યાગ કરવો પડે છે ત્યારે જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે જે લોકો આ સુખ સુવિધામાં રચ્યાપચ્યા રહે છે તેઓને વિદ્યાની પ્રાપ્તિ થતી નથી આમ અહીં વિદ્યા પ્રાપ્તિ માટે સખત મહેનત કરી સફળતા પ્રાપ્ત કરવા માટે સૂચન કરવામાં આવેલું છે